આવો હવે આપણે અષ્ટવિનાયકના પાવન તીર્થોમાંથી આઠમા તીર્થ શ્રી ક્ષેત્ર મહડના દર્શન કરીએ. અહીંયા વરદ વિનાયકજી બિરાજમાન છે. આ ક્ષેત્ર મુંબઈથી 83 કિલોમીટર દૂર છે. અહીંનું પ્રાકૃતિક સૌંદર્ય જોવા જેવું છે. ધ્યાન ધરણા અને ઈશ્વર ઉપાસના માટે મહડના વરદ વિનાયકનું ધામ અતિ સુંદર છે. મહડ ગામમાં પ્રવેશ કરતા જ સામે મોટી કમાન નજરે ચડે છે. શ્રી વરદ વિનાયકજીની સ્વયંભૂ મૂર્તિ ઈસવીસન 1690માં શ્રી ધોંડુ પોડકરજીને તળાવમાંથી મળી હતી. થોડાક સમય માટે આ મૂર્તિ તળાવની પાસેના ગ્રામદેવી મંદિરમાં રાખવામાં આવી હતી. ઈસવીસન 1725માં વરદ વિનાયકજીનું મંદિર બંધાવવામાં આવ્યું. શ્રી વરદ વિનાયકજીનું મંદિર પૂર્વાભિમુખ છે. હમણાં મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો છે. પુરાણા મંદિરનું બાહ્યરૂપ નળિયાવાળા ઘર જેવું હતું. પશ્ચિમ બાજુએ ભગવાનનું તળાવ છે. મંદિરનો સભા મંડપ 8 ફૂટ લાંબો અને 8 ફૂટ પહોળો છે. કળશ પર સોનાનો ઢોળ ચડાવાયો છે. સામે જ મૂષક દેખાય છે. કહેવાય છે કે શ્રી વરદ વિનાયકજીની શ્રદ્ધાપૂર્વક પૂજા કરવાથી વિનાયકજી સાક્ષાત દર્શન આપે છે. આવો આપણે સૌ દેવાધિદેવ શ્રી વરદ વિનાયકજીના દર્શન કરીએ. વરદ વિનાયકજીની પૂજા કોઈ પણ વ્યક્તિ પોતાના હાથે કરી શકે છે. વરદ વિનાયકજીના દર્શન કરતા જ મન પ્રસન્નતાથી ઉભરાઈ જાય છે. બંને હાથ જોડીને કહે છે, હે વરદેશ્વર, મારા હાથે જાણતા અજાણતા કંઈ પાપ થયું હોય તો મને ક્ષમા આપજો. મનોવાંછિત વરદાન આપનારા વરદ વિનાયકજીની વિશેષતા એ છે કે આ મંદિરમાં ઈસવીસન 1892થી આજ સુધી એક નંદાદીપ અખંડ પ્રજ્વલિત છે. આવો હવે આપણે પરિક્રમા કરીએ. ગર્ભગૃહની બાજુમાં શ્રી શિવજીનું મંદિર છે. સામે વિષ્ણુજી તથા ગણેશજીની મૂર્તિઓ દેખાય છે. આવા દિવ્ય દર્શન માટે ભક્તજનો સંપૂર્ણ ભક્તિ અને આત્મસમર્પણની ભાવનાથી હારમાં ઉભા છે. આવો ફરી એકવાર ગણેશજીને વંદન કરીને સૌની મનોકામના પૂરી થાય, આ લોકમાં સર્વ સુખી રહે, સૌના સ્વાસ્થ્ય સારા રહે એવું વરદ વિનાયક પાસે શ્રદ્ધાપૂર્વક વરદાન માંગીએ. સામે નજરે પડે છે અતિ સુંદર દત્ત મંદિર. આને બાંબુવન પણ કહેવામાં આવે છે. ગણપતયે નમઃ. બાજુમાં સૂર્યપુત્ર શનિદેવના દર્શન કરીએ. પ્રાચીન યુગમાં આ ક્ષેત્રનું નામ ભદ્રક હતું. અનેક ઋષિ મુનિઓએ અહીં નિવાસ પણ કર્યો હતો. આવા મહડ ક્ષેત્રમાં નિવાસ કરનારા વરદ વિનાયકજીને આપણે સૌ ભક્તિપૂર્વક વંદન કરીએ. અષ્ટવિનાયક ક્ષેત્રોની યાત્રા જીવનમાં એક વાર તો કરવી જ જોઈએ એવી ગણેશ ભક્તોની મનોકામના હોય છે. આ શક્તિપીઠો વિશે સંપૂર્ણ માહિતી આપવાનો અમે નમ્ર પ્રયાસ કર્યો છે.